નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. ગોધરાના પિલોલના રેલવે સ્ટેશનમાં કામ કરતી મહિલા પર દુષ્કર્મ આચરનાર પિલોલ સ્ટેશન માસ્તર સામે ગુનો નોંધાતા રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન પૂર્વે ગોધરાના પિલોલ રેલવે સ્ટેશન માસ્તરે સફાઈ કામ કરતી પરિણીતા સાથે સફાઈના સાધનો રાખવાના રૂમમાં દુષ્કર્મ આચરી તેને રૂપિયા 100ની લાલચ આપી હતી. 8 મહિના બાદ રેલવે સ્ટેશન માસ્તર પરિણીતાના ઘરે પહોંચી તેને ચપ્પુ બતાવી ધાક ધમકી આપતા પરિણીતાએ તેના પતિને સાથે રાખી દુષ્કર્મ આચરનાર રેલવે સ્ટેશન માસ્તર વિરુદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન માસ્તર રાજેન્દ્ર વર્માની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન પહેલાં એટલે કે આશરે 7-8 મહિના પહેલાં પિલોલ રેલવે સ્ટેશન છે ત્યાં એક સફાઈકર્મી બહેન હતા, એ સફાઈનું કામકાજ કરતા હતા. સ્ટેશન માસ્તર રામચંદ્ર વર્મા એમણે સફાઈના બાને એના જે સફાઈનો રૂમ છે ત્યાં હાથ ખેંચી અને લઈ ગયેલા અને જબરજસ્તીથી એના વિરુદ્ધમાં શારીરિક કૃત્ય કરેલું. ત્યાર પછી લોકડાઉન જાહેર થતાં પીડિતા એના પતિ સાથે એના વતનમાં જતા રહેલા અને અહીંયા પરત આવેલા અને એમના ઘરે હતા. ત્યારે ગઈ તારીખ 17 જે આરોપી છે ચપ્પુ લઈ અને એના ઘરે ગયેલો, જેથી પીડિતા ગભરાઈ ગયેલી અને એના પતિને જાણ કરેલી અને જેથી આ ફરિયાદ આપેલી છે. ફરિયાદના અનુસંધાને મેં આરોપી ની પૂછપરછ કરી, એને લઈ આવી અને કોવિડનો ટેસ્ટ કરાવેલ છે જે નેગેટિવ આવેલ છે અને હવે એની ધરપકડની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે.